ખેરા જિલ્લામાં જે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાઈ રહ્યું છે એમાં અવનીબા મહિડા પણ ઉપસ્થિત રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહીશું, જે પ્રમાણે આણંદમાં પણ ક્ષત્રિય મહાસંમેલન યોજાયું, અત્યારે ખેરામાં યોજાઈ રહ્યું છે, ઠેર ઠેર યોજાઈ રહ્યું છે, હવેની આગળની રણનીતિ શું છે? હવેની આગળની રણનીતિ અમારી એક જ છે, જે મેં જે રાજકોટમાં કીધી હતી, જે આણંદમાં કીધી હતી, એ જ આજે ખેડામાં પણ છે. અને ખેડા એકલા નહીં, સમગ્ર ગુજરાતમાં હવેની રણનીતિ એક જ છે કે 7 તારીખે હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરીને અમારી એકતાનું પ્રદર્શન કરીશું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા, જામ સાહેબના હાથે પાઘડી પહેરી અને ક્યાંક ક્ષત્રિયનો જે રોષ છે એને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હોય એવું લાગે છે તમને? આ વાતનો જવાબ મારે અત્યારે નથી આપવો, આ વાતનો જવાબ તમને હમણાં હાલ જ્યારે હું પ્રવચન કરીશ ત્યારે મળી જશે. ચોક્કસથી, કારણ કે મારે અત્યારે તમારી જોડેથી જાણવું છે, તમે પ્રવચન તો કરશો પણ અત્યારે શું કહેશો એ વિશે. એ મોદી સાહેબનો ભ્રમ છે, ક્ષત્રિય એમને માફ કર્યા જ નથી. અને રહી વાત જામ સાહેબની પાઘડી પહેરવાની, તો તમે મહેમાન તરીકે ગયા હતા અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અતિથિ દેવો ભવ. અને અમારા દરબારોમાં તો કેવું હોય કે અમારે ઘેર દુશ્મન પણ આવે ને તો એ ખાલી હાથે પાછા ના જાય, એટલે આદર સત્કાર અમે એટલો જ કરીએ, એ અમારો ક્ષત્રિય ધર્મ છે. માટે તમે એવા બ્રહ્મો ના રહેશો કે ક્ષત્રિયોએ તમને માફ કર્યા. ઠેર ઠેર આંદોલનો થઈ રહ્યા છે, ઠેર ઠેર સભા થઈ રહી છે, ભાજપ વિરુદ્ધ મતદાનની વાત થઈ રહી છે. પુરુષોત્તમ રૂપાલાની ભૂલ, જે પ્રમાણે 26-26 અત્યારે 25 સીટ છે, 25-25 સીટ પર કહી રહ્યા છો કે ભાજપના જે પણ ઉમેદવાર છે અમને પુરુષોત્તમ રૂપાલા દેખાઈ રહ્યા છે, તો એની અસર બીજા ઉમેદવારોને થઈ રહી છે એવું લાગે છે? હા, તો એ થાય જ. એક વાત, એક પુરુષોત્તમ રૂપાલા એકલા સુધીની હતી, ત્યારે અમે ટાઈમ પણ આપ્યો, માફી માટે પણ ટાઈમ આપ્યો, બધું જ, પણ કંઈક ને કંઈક એમની ટિકિટ ના બદલી, એટલે અમને એવું લાગી રહ્યું છે કે સમગ્ર પક્ષ પણ એમને સહમત છે એમની સાથે, તો જ અમારી એ માંગણીની સ્વીકાર ના થયો. એટલે હવે જો સમગ્ર પક્ષ પણ એમની સાથે સહેમત હોય તો પછી એની અસર સમગ્ર પક્ષને પણ થશે અને 25-25 સીટ પર પણ થશે. ચોક્કસથી ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ સમગ્ર 25-25 સીટ પર આ વખતે જોવા મળશે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.